સાબરકાંઠા જિલ્લાના તલોદ મુકામે ગુરુ નાનક જન્મ જયંતિની ઉજવણી સિંધી ભાઈ બહેનો અને ધર્મપ્રેમી લોકો દ્વારા કરવામાં આવી. તલોદમાં છેલ્લા 20 વર્ષથી કારતક સુદ પૂનમના દિવસે ગુરુ નાનક જયંતિની ઉજવણી અતિ ધામધૂમથી કરવામાં આવી છે. તલોદના પબરેજા પરિવારના ઉત્સવ પ્રેમી અને ધર્મપ્રિય પરિવાર જનો આ તહેવારની ઉજવણી હર્ષોલ્લાસભેર કરે છે. ધર્મગુરુ નાનકજીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં થાય છે. શીખ સમુદાય અને સિંધી સમાજના શ્રદ્ધાળુ લોકો આ પવિત્ર અને પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તિભાવમાં ઓતપ્રોત થઈ જાય છે. તલોદ નગરમાં વહેલી સવારે પબરેજા નિવાસથી ટાવર સુધી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાસ્તે ગાસ્તે નીકળેલ પ્રભાત ફેરીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જો બોલેશો નિહાલ સત શ્રી અકાલના જય ઘોષ સાથે નીકળેલ પ્રભાત ફેરી ગુરુ નાનક દેવની સ્થાપના સ્થળે આવીને નીકળેલ ભજન કીર્તન અને સત્સંગની મોજ માણી હતી. સુખમનીજી જય સાહેબજીની ધાર્મિક વાણી અને શ્લોકોથી સમગ્ર વાતાવરણ પાવન બની ગયું હતું. શ્રદ્ધાળુઓ ગુરુ ગ્રંથ સાહેબને નતમસ્તક વંદન કરીને ધન્યતા અનુભવી રહ્યા હતા. શ્રીચંદભાઈ પબરેજા અને તેમના તમામ પરિવારજનોએ આ તબક્કે સરાહનીય સેવા આપી હતી. તલોદના સિંધી સમાજે પણ પૂરતો સહયોગ આપ્યો હતો. પ્રાંતિજ નગરમાં રહેતા સિંધી ભાઈ બહેનો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી રહ્યા હતા. દિન દુખિયારાના બેલી અને સૌની મનોકામના પૂર્ણ કરનારા ગુરુ નાનક દેવની જન્મજયંતિ આન બાન અને શાંતિ ઉજવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન પ્રસાદનો લાભ સૌ ઉપસ્થિત શ્રદ્ધાળુએ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પબરેજા પરિવારના દિલીપભાઈ પબરેજા હાલમાં સિંધુ સભા ગુજરાત પ્રદેશના અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે, જ્યારે પ્રાંતિજના મનોજકુમાર નરસિંહાણી ઉત્તર ગુજરાત સિંધી સમાજના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. પ્રાંતિજના મુખી ધરમદાસ ટેકવાણી, જમનાદાસ વકીલ મહેશભાઈ કિમતાણી તેમજ પ્રાંતિજના કોર્પોરેટર રાજેશ ટેકવાણી આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. જીલ રાવળ, ZSTV, પ્રાંતિજના.